વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગણિત, તેમાં પ્રકરણ નંબર 4 ટીક ટીક ટીક, જેમાં આપણે ઘડિયાળ વિશે શીખતા હતા, સમય વિશે પણ જાણતા હતા. ગયા વિડીયોમાં એટલે કે ભાગ 3ના વિડીયોમાં આપણે રાણીની બહેન મુન્ની વિશે વાત કરી હતી કે મુન્નીનો જન્મ ક્યારે થયો, ક્યારે તેને દાંત આવ્યા, એ બેસતા ક્યારે શીખી હતી, ક્યારે ઊભી રહેતા શીખી હતી અને ક્યારે ચાલવાનું શરૂ કર્યું, બરાબર? તે વિશે રાણીએ નોંધ રાખી હતી, તે આપણે જોયું હતું. ત્યારબાદ ગલુડિયા વિશે વાત કરી હતી, એટલે કે કૂતરાનું બચ્ચું, કે કઈ રીતે મોટું થયું, કયા સમયે એણે આસપાસ ફરવાનું ચાલુ કર્યું વગેરે વગેરે. આજે આપણે થોડું આગળ જોઈશું. ચાલો જઈએ પાઠ્યપુસ્તક તરફ. આના નંબર 45 પર તમને કંઈક આ પ્રમાણે આપેલું છે, શોધો. શું શોધવા કહ્યું છે જોઈએ. શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થાય છે? હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે બધા પ્રાણીઓ એટલે કે કૂતરો, ગાય, ઉંદર, સસલું, બધા પ્રાણીઓ હોય શું એક સરખી ઝડપે જ મોટા થાય છે? તો વિકાસની ચર્ચા કરો. જુઓ, પહેલું આપ્યું મરઘી. હવે મરઘી છે તે શું બધા એક સરખી ઝડપે મોટા થાય, એટલે કે બધા પ્રાણીઓની જેમ જ મરઘી મોટી થતી જાય? કે ગલુડિયાની આપણે આગળના પેજ ઉપર, એટલે કે પેજ નંબર 44 પર ગલુડિયાની વાત કરી હતી કે તે 3 અઠવાડિયાનું થયું ત્યારે એને દાંત આવ્યો હતો, તો શું મરઘીને એવું થતું હશે? પછી ગલુડિયું હતું એ એક વર્ષમાં મોટું કૂતરું બની ગયું, તો શું મરઘી એક વર્ષમાં મોટું બની જાય એમ? પછી બીજું આપ્યું ગાય. શું ગાય પણ એવી રીતે મોટી થતી હશે કે 3 અઠવાડિયાનું થાય, નાનું વાછડું હોય એ, ત્યારે એને દાંત આવે, પછી થોડુંક મોટું થાય પછી એ ખાવાનું ચાલુ કરે અને આસપાસ ફરવાનું ચાલુ કરે, એક વર્ષની થાય ત્યાં શું મોટી થઈ જાય ગાય? એવું તમને પૂછવામાં આવ્યું છે. પછી છે પક્ષીઓ. શું પક્ષીઓમાં પણ એવું થતું હશે કે એ થોડાક દિવસ થાય પછી આંખો ખોલે, ખાવાનું ચાલુ કરે? તો કે નહીં, બધા જ પશુ પક્ષીઓમાં વિકાસની ઝડપ અલગ અલગ હોય. કે મરઘી હોય તો પહેલાં નાનું પીલું હોય, બરાબર, પછી એ ત્યારે તો એને વ્યવસ્થિત દેખાતું ન હોય, લાલ લાલ કલરનું હોય, પછી ધીમે ધીમે મોટું થતું જાય, તેમ તેમ આસપાસ ફરવા માંડે એવી રીતે, બરાબર. પછી ગાય હોય, ગાયનું વાછરડું હોય એ પણ નાનું હોય અને એ મરઘી જેટલું ઝડપથી મોટું ન થાય, કે ગાયના વાછરડાને મોટું થતાં સમય લાગે. પછી પક્ષી છે, તો પક્ષી પણ અલગ રીતે કે થોડા સમય પછી એ ઉડવાનું ચાલુ કરે, એને પહેલાં જે નાનું હોય ત્યારે તો ઉડી ન શકતું હોય, માળામાં માળામાં રહેતું હોય નાનું પક્ષી હોય એ, પછી ધીમે ધીમે મોટું થતું જાય એમ શીખે અને પછી ઉડતા પણ શીખી જાય, બરાબર. એટલે બધા પશુ પક્ષીઓમાં અને પ્રાણીઓમાં વિકાસની ગતિ અલગ અલગ હોય. મોટા પ્રાણી અને તેના બચ્ચાનું ચિત્ર દોરો. હવે એ તમારે જાતે કરવાનું છે, તમારી રફ બુકમાં, ઘરકામની નોટમાં, બરાબર. જુઓ અહીંયા આપ્યું કંઈક, અહીં દાદાજીની અવસ્થાના ચિત્રો આપેલા છે. અવસ્થા એટલે દાદાજી, આપણે ખૂબ વૃદ્ધ થઈ જઈએ ત્યારે કેવું લાગે, કેવા થઈ જઈએ? તો જુઓ અહીંયા વ્યક્તિ આપેલા છે, રાણીના દાદાજી. આપણે રાણીની વાત કરીને એની નાની બેન મુન્ની હતી, આ એના દાદાજી છે. જુઓ, માણસો વૃદ્ધ થાય ત્યારે એને લાકડીના ટેકે ચાલવું પડે અને થોડાક નમી જાય, વળી જાય, બરાબર. પછી જુઓ અહીંયા આપ્યું, ચૂચો ઉંદરના દાદાજી, એટલે કે ઉંદરના દાદાજી, વૃદ્ધ ઉંદર આપેલો છે 2 વર્ષનો. રાણીના દાદાજી કેટલા વર્ષના છે? 70 વર્ષના. અને અહીંયા જુઓ, અપ્પુ હાથીના દાદાજી, એટલે કે વૃદ્ધ હાથી આપેલો છે. આ અપ્પુ હાથી નાનો છે, આ એના દાદાજી છે 95 વર્ષના. તેના પરથી અહીંયા નીચે પ્રશ્ન આપ્યા છે. જુઓ, અપ્પુના દાદાજી રાણીના દાદાજી કરતા કેટલા મોટા છે? તો અપ્પુના દાદાજી છે, બરાબર, 95 વર્ષના છે. તો આપણે અહીંયા લખીએ 95. રાણીના દાદાજી કરતા કેટલા મોટા છે? તો રાણીના દાદાજી 70 વર્ષના, તો 95 - 70. તો તમે બાદબાકી કરશો 70 પછી 80, 90 અને 95, એટલે 25 વર્ષ મોટા છે અપ્પુના દાદાજી, બરાબર. તમે આવી રીતે આમ 95 - 70 એમ કરી શકો, ખ્યાલ આવ્યો. પછી જુઓ, શું ચૂચોના દાદાજી ક્યારે અપ્પુના દાદાજી જેટલા વૃદ્ધ થશે? હવે ચૂચો ઉંદરના દાદાજી 2 વર્ષના છે ત્યાં તો વૃદ્ધ થઈ ગયા, બરાબર. તો શું એ અપ્પુના દાદાજી જેટલા, એટલે કે શું 95 વર્ષ સુધી પહોંચશે? તો કે ના. ઉંદર છે એનું જીવન કેટલું નાનું હોય, 5 વર્ષ, વધીને તમે 5 વર્ષ ગણી શકો, ત્યાં તો ઉંદર મરી જ જાય. હાથી છે એનું આયુષ્ય વધારે હોય, જુઓ અહીંયા 95 વર્ષના દાદાજી છે તો એ હજી 5 વર્ષ જીવી જાય, એટલે કે આશરે 100 વર્ષ જેટલું એનું આયુષ્ય હોય.
અને અત્યારે આપણે વ્યક્તિઓમાં એટલે કે માણસોમાં જોઈએ તો 70 વર્ષના 85 વર્ષના એટલું આયુષ્ય વધારેમાં વધારે, કોઈ વધારે વૃદ્ધ હોય, વધારે પણ જીવા હોય, 100 વર્ષ સુધી પહોંચ્યા હોય બરાબર, પણ એ કોક કોક જ જોવા મળે, ભાગ્યે જ જોવા મળે. ચૂચો ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા નાના છે? આ ચૂચો ઉંદરના દાદાજી 2 વર્ષના છે અને રાનીના દાદાજી 70 વર્ષના છે. તો 70 ઓછા 2, 70માંથી 2 બાદ કરશું એટલે 68 જવાબ આવશે. તો જવાબ આવે, ચૂચો ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતાં 68 વર્ષ નાના છે. રજાની મજા. અલીની રજાઓ શરૂ થઈ ગઈ હતી. તે ઘણો ઉત્સાહિત હતો. તેણે સુંદર આયોજન કર્યું હતું અને પોતાની પિતરાઈ શબાનાને કહેવા માંગતો હતો. પિતરાઈ એટલે શું? કઝિન સિસ્ટર, કે કાકા બાપાની બહેન હોય એને પિતરાઈ બહેન કહેવાય બરાબર. સગી બહેન નહીં પણ કાકા બાપાની હોય તેને પિતરાઈ બહેન કહેવાય, અથવા તો ભાઈ હોય તો પિતરાઈ ભાઈ કહેવાય, આવો તમને ખ્યાલ જ હશે. તેથી તેણે તેને પત્ર લખ્યો. કોણ પત્ર લખે છે? અલી. અને કોને લખે છે? શબાનાને, એટલે કે પોતાની પિતરાઈ બહેનને. તો આપણે જોઈએ પત્ર આપેલો છે અહીંયા. તો પહેલાં આ બાજુથી શરૂઆત થઈ, અજમેર. હવે આપણને પૂછવામાં આવે કે અલી છે એ ક્યાં રહે છે, તો કે અજમેર. અજમેરથી અલી પત્ર લખે છે. ક્યારે લખે છે? તારીખ પણ આપેલી હોય, બધા પત્રમાં તારીખ લખવાની જોઈએ બરાબર. 7/5/2018 રોજ એ પત્ર લખે છે. તો પત્ર લખતા એ શું કહે છે જુઓ. વહાલી મોટી બેન શબાના, હેલો. હવે શબાના એની મોટી બેન છે. જુઓ અહીંયા એને સંબોધન કર્યું કે મોટી બેન શબાના, તમે કેમ છો? હું અહીં મજામાં છું મોટી બેન. મારી રજાઓ આજથી શરૂ થાય છે. હું મારા નાનીના ઘરે 10/5/2018 રોજ જવાનો છું. હું 20/5/2018 રોજ પાછો આવીશ. એ 10 તારીખે જશે અને 20 તારીખે પાછો આવી જશે અલી. તો તેના નાનીના ઘરે કેટલું રોકાશે? 10 દિવસ બરાબર, તમે ગણી શકો. મારી શાળા 4/6/2018 રોજ ફરીથી ખુલશે. તમારે ક્યારે રજાઓ પડે છે? તમે અહીં નહીં ન આવી શકો? આપણે ખૂબ મજા કરીશું કે પોતાની બહેનને, મોટી બહેનને ને ઘરે આવવા માટે કહે છે કે તમે અહીંયા ન આવી શકો, કે તમે અહીંયા આવો તો આપણે ખૂબ મજા કરીશું, આવજો એમ. અલી પછી જે પત્ર લખનાર હોય, જેણે પત્ર લખ્યો હોય, એ પોતાનું નામ અહીં લખે. તો મેં તમને પહેલાં જ કીધું ને કે પત્ર કોણ લખે છે? અલી. તો એણે પોતાનું નામ અહીંયા લખ્યું. પછી જુઓ, નાગપુરમાં રહેતી શબાનાને આ પત્ર 13/5/2018 રોજ મળ્યો. તેણે અલીને જવાબ લખ્યો. અલીએ પત્ર ક્યારે લખ્યો? તો 7/5/2018. તમે ઉપરના પત્રમાં તારીખ જોઈ શકો, 7 તારીખે લખ્યો હતો. પણ શબાનાને ક્યારે મળ્યો? 13 તારીખે બરાબર. 7 પછી ગણીએ તો કે 8, પછી 9, 10, 11, 12 અને 13. 1, 2, 3, 4, 5 અને 6 દિવસે, કુલ 6 દિવસે શબાનાને પત્ર મળ્યો. પત્ર છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં સમય લાગે કે 3, 4, 5 દિવસ લાગી જાય. તો 6 દિવસે શબાનાને પત્ર મળે છે. હવે શબાના પત્ર લખે છે. જુઓ, શબાના ક્યાં રહે છે? નાગપુરમાં. અને એ પત્ર કેદી લખે છે? 14 તારીખે. 13 તારીખે એને પત્ર મળી ગયો. એ 14 તારીખે પત્ર લખે છે, વળતો જવાબ આપે છે. વહાલા અલી, આપણાથી નાના હોય એને આપણે વહાલા કહીએ, શબાના મોટી છે. તો શબાનાને અલી શું કહેતો હતો? વહાલી મોટી બહેન શબાના બરાબર. હવે શબાના શું કહે છે? વહાલા અલી, હેલો, હું અહીં મજામાં છું. ગઈકાલે મને તારો પત્ર મળ્યો. જુઓ, એ 14 તારીખે પત્ર લખે છે, તો ગઈકાલે 13 તારીખ હોય ને, તો એ કહે છે કે મને ગઈકાલે તારો પત્ર મળ્યો, મજાની રજાઓ. મારી શાળામાં 1 જૂન 2018 રજાઓ પડે છે. હવે જૂન મહિનો ક્યારે કેટલામો કહેવાય? તો આપણે ગણીએ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, 6ઠો મહિનો આવે બરાબર. તો 1/6/2018 કોને રજા પડે છે? શબાનાને બરાબર. તે ફરી 10 ઓગસ્ટના રોજ ખુલશે. ઓગસ્ટ એટલે કે 8મો મહિનો. તો 10/8/2018 એનું વેકેશન ખુલશે. અહીંયાથી વેકેશન પડશે અને અહીંયા સુધી હશે વેકેશન. આજથી મતલબ કે 10/8/2018 વેકેશન ખુલશે. હું શાળા પ્રવાસમાં ગોવા જઈશ અને 7/6/2018 પાછી આવીશ. હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરીશ. હવે પહેલાં તો શબાના પ્રવાસ જવાની છે. પ્રવાસમાંથી એ 7 તારીખે ફરતી મતલબ રિટર્ન આવશે.
ત્યાર પછી અજમેર જવાનો પ્રયત્ન કરશે કે એની પાસે ટાઈમ હશે તો અજમેર જશે. અને શું કહે છે સબાના, આવજે, કે અલીને પણ કહે છે કે તું પણ અહીંયા આવજે. સબાના પત્ર લખતી હતી એટલે સબાના અહીંયા પોતાનું નામ લખ્યું, સબાના. બરાબર, જુઓ નીચે લખ્યું, અલીએ 7/5/2018 પત્ર લખ્યો હતો. તમને યાદ છે કે આપણે કઈ રીતે અંકોમાં તારીખ લખીએ છીએ? તો જુઓ અહીંયા તારીખ લખેલી છે, આવી રીતે પણ લખી શકાય, તે પછી આવી રીતે પણ લખી શકાય, વચ્ચે આમ લાઈનો પાડીને, અને આ રીતે પણ લખી શકાય. જુઓ 7 લખ્યા, પછી 5મો મહિનો કયો આવે તો આપણે ગણીએ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. બરાબર, તો 7 મે, પછી આવે અલ્પવિરામ, અને પછીનું વર્ષ લખવાનું આખું, 18 લખ્યા તો 2018 આખા. હવે મારે લખવું હોય 3/9/2018, તો કઈ રીતે લખી શકીએ આપણે? તો એક તો આ રીતે 3/9/18. બરાબર, હજી બીજી રીતે લખવું હોય તો કઈ લખી શકીએ? 3, પછી 9મો મહિનો કયો આવે તો ગણવાનું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. બરાબર, તો 3 સપ્ટેમ્બર, અને વર્ષ કયું? 2018, અલ્પવિરામ કરીને 2018. આ 3 રીતે તમે તારીખ લખી શકો. નીચેની તારીખોને કઈ રીતે લખી શકાય? જુઓ પહેલી તારીખ આવી 10/5/2018, તો એને કઈ રીતે લખી? 10 તારીખની 10 તારીખ. તો 5મો મહિનો કયો આવે તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, તો લખ્યું મે, અને 18 હતું એ 2018. બરાબર, તો એ પૂરો લખવાનું. પછી બીજી તારીખ જોઈએ, 20 તારીખ, એમનો મહિનો કયો છે? 5મો, તો એ મે જ કહેવાય ને. અહીંયા ઉપર જોયું આપણે 5મો મહિનો મે આવે. બરાબર, તો મેના મે અને 2018, ખ્યાલ આવ્યો. પછી ત્રીજી તારીખ જુઓ, 7 તારીખ, એમનો મે પછી એટલે કે 5મા મહિના પછી 6ઠો મહિનો જૂન, તો 7 જૂન, અલ્પવિરામ અને 2018. પછી જુઓ 1 જૂન અને 2018, આ રીતે લખાય. પછી જુઓ નીચેની તારીખોને અંકોમાં લખો. તો હવે આપણને અહીંયા જેવી આપેલી હતી એવો અહીંયા પ્રશ્ન આપ્યો છે, અને આપણે આ પ્રમાણેની તારીખ અહીંયા લખવાની છે. બરાબર, તો લખીએ આપણે 1 જૂન મહિનો કયો આવે? કેટલામો આવે? મતલબમાં કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, 6ઠો મહિનો આવ્યો તો આપણે લખવાનું 0/6 અને 2006. 2006 છે એટલે છેલ્લા બે અંકો લખવાના. બરાબર, પછી જુઓ 30, પછી મે મહિનો કેટલામો આવે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, 5મો. બરાબર, 30/5/2006, આ રીતે. પછી જુઓ 10 ઓગસ્ટ 2007, તો 10 ના 10, એમનો ઓગસ્ટ મહિનો 8મો આવે એટલે એ 8 અને 2007 ના 0 અને 7, ખ્યાલ આવ્યો. પછી જુઓ સવાલ પૂછો, પત્ર અજમેરથી નાગપુર પહોંચતા કેટલા દિવસે પહોંચ્યો? તો 6 દિવસે. આપણે ગણ્યું હતું કે અલીએ પત્ર લખ્યો હતો ત્યાંથી સબાનાને પત્ર પહોંચ્યો ત્યાં સુધીમાં 6 દિવસો થઈ ગયા હતા. પછી જુઓ અલી તેના નાનીના ઘરે કેટલા દિવસ પસાર કરશે? તો આપણે ગણ્યું હતું કે અલી 10 તારીખે જશે અને 20 તારીખે પાછો આવશે, તો એ 10 દિવસ એના નાનીના ઘરે રહેવાનો હતો. પછી જુઓ કોષ્ટક પૂર્ણ કરો, સબાનાની રજાઓ અને અલીની રજાઓ. હવે સબાનાને ક્યારે વેકેશન પડતું હતું અને અલીને ક્યારે વેકેશન પડતું હતું તે આપણે લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. પહેલું પૂછ્યું સબાનાની રજાઓ. સબાનાને વેકેશન 1/6/2018 પડતું હતું. બરાબર, મેં પાના નંબર 46 પર તમને સબાનાનો પત્ર સમજાવ્યો ત્યારે લખ્યું હતું. અને એને સ્કૂલ ક્યારે ખુલવાની હતી? પાછી 10/8/2018 ઓગસ્ટમાં ખુલવાની હતી. બરાબર, જૂનમાં વેકેશન પડવાનું હતું અને ઓગસ્ટમાં ખુલવાનું હતું. સબાનાનું લખાઈ ગયું. હવે અલીનું લખીએ. અલીનો પત્ર પહેલો આપ્યો હતો તમને, એને 10/5/2018 વેકેશન પડ્યું હતું જ્યારે એ નાનીના ઘરે ગયો હતો. બરાબર, પછી 4/6/2018 વેકેશન ખુલ. હવે આપણે દિવસોની સંખ્યા પણ લખવાની છે કે 1/6/2018 થી 10/8/2018 સુધીના કેટલા દિવસો થાય. તો 6ઠા મહિનામાં કેટલા દિવસો આખે આખો 6ઠો મહિનો ગણવાનો છે. બરાબર, તો 6ઠા મહિનાના 30 દિવસ, પછી 7મા મહિનાના 31 દિવસ અને 8મા મહિનામાં 10 તારીખ સુધી છે એટલે એના 10 દિવસ ગણીએ. બરાબર, આ 3નો સરવાળો કરીએ. અહીંયા જુઓ 0, 1 અને 0 એટલે અહીંયા આવશે 1, પછી 3, 3, 6 અને 1, 7. બરાબર,
તો કુલ કેટલું વેકેશન પડે છે સબાનાને? વધારે વેકેશન પડે છે, બરાબર? જુઓ, 71 દિવસ, 70 દિવસ જેટલું વેકેશન પડે છે. પછી અલીનું જ ગણીએ, 10, 5, એટલે કે પેલા પાંચમા મહિનામાં કુલ 31 દિવસ આવે. 31 દિવસમાંથી 10 દિવસ તો ઓછા થઈ ગયા, તો પેલા 21 દિવસ પાંચમા મહિનાના, અને છઠ્ઠા મહિનાના તો ખાલી 4 જ દિવસ છે. તો અહીંયા 21 વત્તા 4 એટલે કે 25 દિવસની રજા પડે છે અલીને. પછી જુઓ, કોને વધારે રજાઓ મળે છે, સબાનાને કે અલીને? તો જુઓ, આપણને ખબર પડે 71 અને 25માં વધારે રજા કોની છે? સબાનાની. તો આમાં આવશે સબાના. પછી જુઓ, શાળામાં તમને વધારે લાંબી રજાઓ ક્યારે મળે છે? કોષ્ટક પૂરો. તો હવે અત્યારે તો તમારે સ્કૂલ, એટલે કે આપણે સ્કૂલે આવતા નથી, 2 વર્ષ થયા, કંઈ આપણે રજાઓ વેકેશન જેવું કશું આવ્યું નથી, તો આપણે કેન્સલ કરીએ છીએ, આ આપણે કરવાના નથી. હવે થોડુંક ગૃહ કાર્ય જાણી લઈએ. બધાએ પાપી નોટબુકમાં પ્રકરણ 4 ટીક 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 વ્યવસ્થિત રીતે હેડિંગ મારીને હું જે લખાવું છું એ લખવાનું છે. તો પહેલું કીધું છે મહિનાના નામ અને તેની સાથે સાથે તેમાં આવતા દિવસોની સંખ્યા, બરાબર? આ પ્રકરણમાં આજે આપણે જોયું કે તારીખો આવતી હતી અને તેમાં એક મહિનામાં કેટલા દિવસ આવે તેનો ખ્યાલ હોવો જરૂરી છે. તો આપણે પહેલા મહિનાના નામ લખી દઈએ, આપણે નંબર પણ સાથે મારતા જઈએ. પહેલો મહિનો કયો આવે અંગ્રેજી માસમાં? તો કે જાન્યુઆરી. પછી બીજો કયો આવે? ફેબ્રુઆરી. આવી રીતે વ્યવસ્થિત લાઈન છોડી છોડીને જ લખવાનું. ત્રીજો મહિનો આવશે માર્ચ, પછી આવશે એપ્રિલ, પછી કયો મહિનો આવશે પાંચમો? તો કે મે. પછી જૂન, પછી આવે જુલાઈ, પછી આવે ઓગસ્ટ, પછી આવે સપ્ટેમ્બર, પછી 10મો મહિનો આવે ઓક્ટોબર, પછી આવે નવેમ્બર, અને 12મો મહિનો એટલે કે કુલ છેલ્લો મહિનો આવે ડિસેમ્બર. બરાબર? તમારામાંથી બધા ઘણાને આવડતા હશે, જેને જેને ન આવડતા હોય એ યાદ કરી લે. હવે આપણે એની સાથે સાથે લખવાનું છે કે દિવસોની સંખ્યા. તો જાન્યુઆરીમાં કેટલા દિવસો આવે એ કઈ રીતે શીખવાનું હોય તમને અગાઉના ધોરણમાં ટીચરે શીખવાડ્યું હશે, તો એ પણ હું ફરીથી શીખવાડું. જુઓ, આ રીતે બંધ મુઠ્ઠી રાખવાની, પછી આ ગણવાના નકલ્સ. આ શું કહેવાય, જે ઢોળાવાળો હોય, આંગળીનો ઢોળો હોય, ત્યાં જે મહિનાનું નામ આવે ત્યાં 31 ગણવાના. પછી આ જે ખાડામાં આવે ત્યાં 30 ગણવાના. ફરી પાછું આ ઢોળા ઉપર આવે તો 31, પછી આ ખાડામાં આવે તો 30, પછી આ ઢોળા ઉપર આવે તો 31, ખાડામાં આવે તો 30. બરાબર? તો આપણે ગણીએ અહીંથી. જુઓ, જાન્યુઆરીથી શરૂઆત કરવાની અને પહેલી આંગળીથી, બરાબર? આવી રીતે મુઠ્ઠી બંધ રાખીને બધા સાથે સાથે કરજો એટલે આવડી જાય. જાન્યુઆરી, બરાબર? તો ઢોળા ઉપર આવ્યું તો ઢોળા ઉપર કેટલા દિવસો ગણવાના કીધા મેં? 31. તો જાન્યુઆરીમાં આવશે દિવસો 31. અહીંયા જાન્યુઆરી થઈ ગયું. ચાલો, પછી ખાડામાં આવ્યા એટલે કે ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીમાં 30 દિવસો નહીં આવે, પણ 28 અથવા તો 29 દિવસો આવે. આ એક જ ફેબ્રુઆરી મહિનો એવો છે જેમાં 28 અથવા 29 દિવસો આવે છે. તો ચાલો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી આપણે પાછા ફરી પાછા અહીંયા ઢોળા ઉપર એટલે કે ડુંગર ઉપર આવ્યા, બરાબર? માર્ચ, તો માર્ચમાં આવશે 31 દિવસ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી અહીંયા ખાડામાં આવ્યા એપ્રિલ. તો એપ્રિલમાં કેટલા દિવસો આવશે? તો કે 30. બરાબર? જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. તો મે ફરી પાછો ઢોળા ઉપર આવ્યો, તો મેમાં આવશે 31 દિવસ. પછી જુઓ, જૂન, જૂન અહીંયા ખાડામાં આવશે તો જૂનમાં આવશે 30 દિવસ. અને અહીંયા આવશે જુલાઈ ટોળા ઉપર, તો ત્યાં આવશે 31 દિવસ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા તો આ પૂરો થઈ ગયો. જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જુલાઈએ તો 31 દિવસ આપણે લખી દીધા. પછી અહીંયાથી જ ફરીથી ચાલુ કરવાનું ઓગસ્ટ. ઓગસ્ટ ઢોળા ઉપર એટલે કે ડુંગર ઉપર આવ્યું, તો ઓગસ્ટમાં પણ આવશે 31 દિવસ. બરાબર? ઓગસ્ટ પછી 9મો મહિનો કયો આવશે? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર ખાડામાં આવ્યું તો સપ્ટેમ્બરમાં આવશે 30 દિવસ. પછી જુઓ, અહીંયા ઓગસ્ટ, સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર. ઓક્ટોબર ઉપર આવ્યું એટલે કે ઢોળા ઉપર આવ્યું, તો ત્યાં આવશે 31 દિવસ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, બરાબર? પછી નવેમ્બર ખાડામાં આવ્યું તો નવેમ્બરમાં આવશે 30 દિવસ. અને ડિસેમ્બર અહીંયા આવશે ઢોળા ઉપર, તો ડિસેમ્બરમાં આવશે 31 દિવસ. ખ્યાલ આવ્યો કઈ રીતે લખા 30 31? જુઓ, આવી રીતે હાથ રાખવાનો, આને નકલ્સ કહેવાય, બરાબર? તમે એને પર્વત ગણો. આ રીતે ઊંચો ભાગ હોય ત્યાં 31 દિવસ ગણવાના,
અહીંયા ખાડો આવે ત્યાં 30 દિવસ ગણવાના, ફરી પાછો ટોળાવાળો ભાગ આવે ત્યાં 31 ગણવાના, ખાડાવાળો ભાગ આવે ત્યાં 30 ગણવાના. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ રીતે તમે ગણતરી કરીને લખી શકો. તો આજે મેં મહિનાના નામ અને દિવસોની સંખ્યા લખાવી એ કેટલી વાર લખવાની છે? બે વાર. અને શેમાં લખવાની છે? પાકી બુકમાં. અને પાકું પણ કરી લેવાનું છે. કોઈ પૂછે, કોઈ તમને એમ પૂછે કે એપ્રિલ મહિનામાં કેટલા દિવસો આવે, તો હાથ ઉપર ગણીને ફટાફટ જવાબ દેતા આવડવો જોઈએ. વ્યવસ્થિત રીતે પ્રકરણ 4 નું હેડિંગ મારીને મેં જે રીતે લાઈન છોડીને લખ્યું છે એ જ રીતે તમારે બે વખત બાકી નોટબુકમાં લખવાનું છે.